नमस्कार, मॉर्निंग राउंडअप સાથે હું છું હેતવી અને નજર કરીએ તમામ ખબરો પર. તો ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે, તો સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. डे वन में एक्टिविटी है गुजराती जिल में, और डे वन में फेल वेस्ट का चांस है गुजराती जिल में. सौराष्ट्र का इसमें स्कैटर्ड है, एंड डे टू से रिडक्शन है और पूरा रेनफॉल का आइसोलेट भी होगा अप टू डे फाइव. और वार्निंग भी देखा जाए, डे वन में हेवी रेनफॉल वार्निंग है साउथ गुजरात के लिए, और जैसे जैसे सूरत, वलसाड, नवसारी, डांग, तापी उसी एरिया में हेवी रेनफॉल का चांसेस है. और डिस्ट्रीब्यूशन भी देखा, डे वन में आपको डिस्ट्रीब्यूशन मिल रहा है. उसके बाद डे फॉर डे फाइव में बहुत सारा डिस्ट्रिक्ट भी ड्राई भी हो रहा है, स्पेशली नॉर्थ गुजरात, इंडियन पार्ट्स ऑफ सौराष्ट्र. वलसाड जिल्लामां आजे शाळा कॉलेजोमां रजा आपवामां आवी छे. भारे वरसादनी आगाहीना पगले रजा जाहेर करवामां आवी छे. जिल्लानी तमाम संस्थाओमां रजा जाहेर कराई छे. वलसाड कलेक्टरे रजा अंगेनी माहिती आपी हती. छेल्ला त्रण दिवसथी वलसाडमां वरसादी माहोल छे, तेवामां आजे आंगणवाड़ीथी लईने प्राथमिक अने माध्यमिक स्कूलनी साथे कॉलेजेस कक्षा सुधीनी तमाम शैक्षणिक संस्थाओमां रजा जाहेर करवामां आवी छे. आम वलसाड जिल्लामां बे दिवस सुधी भारे वरसादनी आगाहीना पगले वलसाड जिल्लानुं वहीवटीतंत्र एलर्ट पर छे. तो वलसाड शहर में भारे वरसाद की आगाही है. शहर नीचाणवाड़ा विस्तारों में रस्ताओं पर पानी भराया. भारे वरसाद ने लेने नीचाणवाड़ा विस्तारों में पानी भराया था. शहर ना एमजी रोड, तिथल रोड, नानी खतरीवाड़ विस्तार में रस्ताओं पर पानी भराया था. वाहन चालकों ने राहदारी ने भारे हालाकी वेठवी पड़ी थी. वापी में 4 इंच जेटलो वरसाद खाबक्यो, जेना कारणे शहर ना मार्गो पर पानी भराया. પારડીમાં પણ 4.25 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કપરાડા અને ધરમપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ. કેટલીક જગ્યાએ કોઝવે પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાણીમાં અનેક વાહનો બંધ પડી જતા ટ્રાફિક જામ પણ સર્જાયો. તો વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ શુક્રવારે શાનદાર બેટિંગ કરી આ વિસ્તારને તરબોળ કરી મૂક્યો. વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વાપ શહેરમાં 4 ઇંચ, કપરાડામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. શુક્રવારે મેઘરાજાએ સમગ્ર વલસાડને ધમરોડ્યું હતું, અને આજથી પણ 2 દિવસ ભારે વરસાદ વલસાડમાં રહે તેવી પણ શક્યતા છે. અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો સુરતની પણ વાત કરીએ, સુરતમાં પણ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. દિવસ દરમિયાન તડકા છાયા બાદ સાંજે વરસાદ તૂટી પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ચીખલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગણદેવીમાં 3 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, તો નવસારીમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ફરી વળ્યા. આ દ્રશ્યો નવસારી શાક માર્કેટના છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા ગ્રાહકો અને વેપારીઓની હાલાકી વધી ગઈ. શાક માર્કેટના આસપાસના વિસ્તારમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી સિવાય કંઈ જ નજરે નથી પડતું. સૌથી વધુ હાલાકી શાળાએ જતા વિદ્યાર્થીઓએ વેઠવી પડી. ઘૂંટણસમા પાણીમાં પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો મજબૂર બન્યા. નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે નદીઓની સપાટીમાં જોરદાર વધારો થયો છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા નદીની સપાટીઓ વધી છે. પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતાં ગુરુકુળ સુપા પાસે આવેલા લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. વાંસદા તાલુકામાંથી પસાર થતા સિંગાળ ગામમાં કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે.
नवसारी जिल्लामां फरी एकवार घोड़ापूरनी स्थितिनुं निर्माण थवानी संभावना छे। वेरावळ पासेथी पसार थती पूर्णा नदीनी सपाटी 21 फूट पर पहोंची छे। पूर्णा नदी भयजनक सपाटीथी मात्र 2 फूट दूर छे। उपरवासवा अने कैचमेंट विस्तारमां सतत पड़ी रहेला वरसादना कारणे नदीओ बे कांठे वहेती थई छे। कोईपण प्रकारनी अनिच्छनीय घटना न बने तेना माटे नवसारी जिल्ला वहीवटीतंत्र द्वारा एलर्ट आपवामां आव्यो छे। पूर्णा नदीना किनारे नवसारी फायर विभागनी टीमने तैनात करवामां आवी छे। तो डांग जिल्लामां पण वरसादी माहोल जाम्यो छे। जिल्लाना तमाम तालुकाओमां वरसाद नोंधायो छे। जिल्लाना 5 કોઝવે પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા। 10થી વધુ ગામો જેને લઈને પ્રભાવિત થયા છે। ઘણા લો લેવલના બ્રિજ પણ ધસમસતા પાણીમાં, કુમારબંધ ધૂલચોંડથી ભેંડમાળા બ્રિજ પાણીમાં ગરકાવ થયો। કુતરનાચિયા અને ગારખડી લો લેવલ બ્રિજ પણ પાણીમાં જોવા મળ્યો। 24 કલાકમાં સુબીરમાં 1.8 ઇંચ વરસાદ, આહવામાં 1.7 ઇંચ વરસાદ, સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ તો વઘઈમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। तो छोटाउदेपुर जिल्ला में वरसादी माहौल जाम्यो छे। त्यारे नसवाड़ी तालुकाना डूंगर विस्तार में वरसाद पड्यो छे। नसवाड़ीना डब्बा आमता अने निशान गाम में वरसादी माहौल हजी पण यथावत छे। वरसादने लीधे कुकदा गाम नजीकनी मेण नदी में पाणी आव्यु छे। आ उपरांत वरसाद थता डूंगर पर खेती करता खेडूतोमां अनेरी खुशी छवाई छे। नोंधनीय छे कि हवामान विभागे हजी पण वरसादी माहौल यथावत रहे तेवी आगाही करी छे। પાટણની સરસ્વતી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યા છે। ત્યારે જળાશયોમાં પાણીનો ભરાવો થતા પાણી આગળ છોડવામાં આવ્યું છે, જે પામીહારીજ તાલુકાના સરેલ અને નાણા ગામ નજીકથી પસાર થતા નદીના વહેણ ગામમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરો અને પશુવાડામાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જે અંગે ડિઝાસ્ટર વિભાગ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી પાણી નિકાલ માટેની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સરસ્વતી નદીમાંથી જે પાણી પાટણથી છોડવામાં આવ્યું છે તે અમારા સરેલ ગામની 1000 વીઘા જમીનમાં ફરી વળ્યું છે। ઉપરાંત સ્કૂલો અઠવાડિયાથી બંધ છે। અમારા પશુપાલનમાં દોવા જવાની અને ખેતરોમાં જવાની બહુ તકલીફ પડે છે। છેલ્લા 15 દિવસથી જે સરસ્વતી નદીનું પાણી છોડવામાં આવેલું છે તેનાથી અમારું ગામ સરેલમાં પાકમાં અને સવારમાં દોવા જવું હોય તો ઢોરામાં જવા માટે બહુ તકલીફ પડે છે। અને લગભગ 2000 વીઘા અમારા સરેલ ગામની અને નાણા ગામની જમીનને નુકસાન કરતા છે। નદી આ કાયદેસરની હાચી છે, સરસ્વતી હાચી છે, પણ એનો નિકાલ થાય તો કોઈ વસ્તીને પબ્લિકને ઢોરને કોઈને કંઈ નડે નહીં। જગ્યા ખુલ્લી થઈ જાય મારીથી એટલે પાણીનો નિકાલ થઈ જાય। એ રજૂઆત છે એમની આગળ પણ આવેલી હતી, અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને જો પાણી હોય તો એનો નિકાલ કરવા માટે અત્યારે જાણ કરીએ છીએ, અને જો સરસ્વતીમાંથી પાણી જો વધારે આવે તો એ બંધ એના માટે અમે કલેક્ટર સાહેબ બીજા છે સાહેબને આ જો તમે લખન કરીએ। રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજરા ગામે ભારે વરસાદના કારણે કોઝવેનું ધોવાણ થયું છે। મોજ ડેમના 21 દરવાજા 3 ફૂટ સુધી ખોલાતા પાણીનો પ્રવાહ કોઝવે પરથી પસાર થતા કોઝવેનું ધોવાણ થયું છે। ઉપલેટા અને જામકંડોરણાના 15થી 20 જેટલા ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। રસ્તો બંધ થતા 8થી 10 કિલોમીટર ફરીને જવા લોકો મજબૂર બન્યા છે। કોઝવે માટેની કામગીરી કરવા માટે પરવાનગી મળી ગઈ છે, પરંતુ આજ દિવસ સુધી કામગીરી કરવામાં નથી। ત્યારે સરપંચ અને ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે કોઝવે રિપેર કરવામાં આવે। કેટલા દી આમાં ભરપાઈ ના થાય તો સ્કૂલ ને આવરા જવાનું બધું બંધ રહે બરોબર, અને વાત થઈ છે કે ભાઈ આ બ્રિજ પાસ થઈ ગયો હે, 2 વર્ષ થયા, પણ હવે ક્યારે થાય એનું કઈ નક્કી નથી, ખાલી થઈ ગયો એમ વાવટ સંભળાય। આ પુલ ધોવાય દર વર્ષે 4 થી 5 પાટિયા દરવાજા ખોલવામાં આવે એટલે આ પુલ ઉપરથી પાણી જાય છે, અને દર વર્ષે આ પુલ ધોવાઈ જાય છે, અને અમારે બધા શૈક્ષણિક સ્ટાફ આગળના કલારિયા ટીમડી જામ ટીમડી બધાને ફરીને ધોરાજી ફરીને અથવા તો જામકંડોરણા ફરીને જવું પડે છે, તો વહેલામાં વહેલી તકે આ પુલ ઊંચો બની જાય એવી અમારી બધાની અપેક્ષા છે।
द्वारका जिल्लामां वरसेला अविरत वरसादना कारणे खेडूतोनी हालत दयनीय बनी छे। कल्याणपुरना रावल सहितना आसपासना गामोमां खेतरो पाणीथी तरबोर थया छे, जेने लईने मगफळी कपास सहितना पाकने भारे नुकसान थयुं छे। त्यारे खेडूतोनी मांग छे के सरकार लीलो दुष्काळ जाहेर करे, सर्वे करी खेडूतोनी योग्य वळतर आपवानी पण मांग कराई छे। देवभूमि द्वारका लीलो दुष्काळ जाहेर करવામાં આવે, પણ હજી સતત વરસાદ વરસવાને કારણે વરસાદ વરસવાનું હજી પણ વરસાદ બંધ થવાનું હજી પણ નામ લેતું નથી। તો આટલો ખર્ચ કરી લીધો છે, તો હવે અમારે મગફળી તો સાવ નાશ પામી ગઈ છે, તો હવે અમારે આથી બચવા સરકારને અમારી વિનંતી છે કે ભાઈ ખેડૂતને કઈ રાહત પેકેજ જાહેર કરે। ત્યારે અમને સરકાર જો અમારે હામુ કઈ જોઈ તો અમે જીવી શકીએ એમ હોય, નકર અમે અત્યાર સુધીમાં વીકે 10-12 હજાર નો ખર્ચો ચડાવી લીધો છે, અને અત્યાર હજી અમારે 5-5 હજાર નો ખર્ચો કરશું ત્યારે આ અમારી ખેતી કપલેશ થશે। देवभूमि द्वारका भारे वरसाद पगले लीला दुकाल की स्थिति सर्जाई है। अविरत वरसाद कारण खेड त्रण वक्त करेला वावणी बाद पण पाक निष्फळ गयो छे। अत्यारे खेडूतों ने पड़िया पर पाटू जेवी स्थिति सर्जाई छे। खेतरों में पाणी भरायेला होवाथी हाल पाकना बदले घास उगी निकळ्यु छे, जेथी खेडूतों ने भारे नुकसान वेठवानो वारो आव्यो छे। त्यारे गुजरात किसान कांग्रेसना चेरमेन सहित खेडूतोए नुकसानी ग्रस्त विस्तारों में सर्वे करी अने वळतर चूकवानी मांग करी छे। आ खेतरूनी अंदर घास उभा है और बे वक्त अमुक खेतरूवाड़ा वावी लीधा है, पाक एकदम फेल गयो है ये वरसाद कारण। गुजरात सरकार 2000 नाखे 1000 नाखे ई ना चूकवो तो वधारे सारूँ, एना करता खरेखर खेडू ने शू नुकसान है ई अने वर्तर मड़ी सके एवं अमरा ग्रामजनों आ गामना बधाई खेडूए विनंती सरकार श्री। सतत वरसाद कारण आ विस्तार में लगभग खेडूतोए 2-3 वक्त वावणी करी छे अने वावणी करवा छताय ए पाक निष्फळ गयो छे। सरकारश्रीने विनंती छे के त्यांथी मोटी जाहेरातो संवेदनशीलताना जे बणगा फूकीए छीए एनी जग्याए जमीन उपर आवो, पिंडारामां आवो, माधेवियामां आवो, रणजीतपुरमां आवो, आवी अने तमे आ जे धरातलनी जे आखी परिस्थिति छे ए जुओ। अहीं हजी सुधी कोई सर्वे करवा नथी आव्युं, जो सर्वे ज न कर्यो होय तो खेडूतोने वर्तर केवी रीते मळशे, सहायता केवी रीते मळशे। ज्यारे कुदरत रूठो छे त्यारे खेडूतोने अपेक्षा मात्र सरकार तरफ होय छे। तो उकाई डेम में पानी की जावक घटी है। उकाई डेम में हाल की सपाटी 341.58 फूट है, जेनी भयजनक सपाटी 345 फूट है। रूल लेवल 340 फूट है। हाल डेम में 5 गेट 3 फूट सुधी खोल। भयजनक सपाटी 345 फूट है, जेनु रूल लेवल 340 फूट है। हाल की जो सपाटी है 341.58 फूट की नोधाई है। हाल डेम 5 गेट खोल। उकाई डेम में पानी की जावक घटी होवाना समाचार सामे आवी रह्या छे। उकाई डेम में हाल की जो सपाटी है 341.51 फूट की नोधाई है। उकाई डेम की भयजनक सपाटी है 345 फूट है। हाल डेम 5 गेट 3 फूट सुधी खोल। उकाई डेम में पानी की जावक घटी होवाना समाचार सामे आवी रह्या छे। उकाई डेम में हाल की सपाटी 341.51 फूट की नोधाई है। बुलेटिन में हाल रुकाईशुं एक ब्रेक माटे। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। जसवंत सिंह भाभोरे पहराव्यो केस। राजकोट में मोंघवारी मुद्दे जेतपुर महिला कांग्रेस विरोध प्रदर्शन। पेट्रोल डीजल गैस की बॉटल्स और खाद्यतेल वत्ता भाव मुद्दे महिला कांग्रेस आकरा पाणीए जोवा मळ्या। तीनबत्ती चौक थी मामलतदार कचेरी सुधी योजी रैली। दाहोदना झालोद एपीएमसी खाते चेरमन और वाइस चेरमन की चूंटणी योजाई। चेरमन तरीके महेशभाई भूरिया ने बिनहरीफ वरणी कराई। चेयरमैन तरीके विजयभाई कोड़ी की वरणी कराई।
ગીર સોમનાથમાં ઉનાના ધારાસભ્ય અને વેરાવળના ધારાસભ્યએ માછીમારો માટેના મુદ્દાઓનું મેનિફેસ્ટો જાહેર કર્યું. પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલ માછીમારોના પરિવારને 10 લાખ સહાય. પાકિસ્તાનની જેલમાં હોય તેમના પરિવારને પ્રતિ દિવસ 400 રૂપિયા સહાય ચૂકવાશે. 30,000 લીટર ડીઝલ પર માછીમારોને અપાશે સબસીડી. નાની બોટમાં પેટ્રોલના ઉપયોગની મંજૂરી અપાશે. કોંગ્રેસની સરકાર આવશે તો માછીમારોના તમામ પ્રશ્નોનું આવશે નિરાકરણ. પીએમ મોદીના જન્મદિવસ પર અમદાવાદમાં સેવાલય કેમ્પનું આયોજન કરાયું. ભાજપના નેતા અમિત ઠાકર દ્વારા કરાયું આયોજન. 4 ચાલનારા કેમ્પમાં સરકારી યોજનાની અપાશે માહિતી. અમરેલીના સાવરકુંડલામાં પણ પીએમ મોદીના જન્મદિવસની કરાશે ઉજવણી. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા દ્વારા કરવામાં આવશે ઉજવણી. પીએમ મોદીના દીર્ઘાયુષ માટે 73 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું. સુરતમાં પણ 166 મત વિસ્તારમાં ભાજપ સેવા દિવસ તરીકે ઉજવણી કરશે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉજવણીને લઈ સંપૂર્ણ માહિતી આપી. પીએમ મોદીના 72મા જન્મદિવસ પર ભાજપ પરિવાર પ્રજા સુખાકારીના વિવિધ કાર્યક્રમ કરશે. સુરેન્દ્રનગરમાં લખતરની માલિકા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો. દાળ અને ચોખામાં જીવાત જોવા મળતા રોષ. સરપંચ ઉપસરપંચ સહિત આગેવાનોએ આંગણવાડીની મુલાકાત લીધી. આ અંગે યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવા માંગ કરી. 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં મેઘવર્ષા. સૌથી વધુ ડોલવણમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. સુરતના બારડોલીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો. નવસારીના વાંસદામાં 6 ઇંચ વરસાદ નોંધાયો. અન્ય તાલુકાઓમાં પણ વરસ્યો નોંધપાત્ર વરસાદ. રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી. તો 3 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, જ્યારે કે ઉત્તર મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે રહેશે વરસાદ. અમદાવાદમાં પણ 2 દિવસ ભારે વરસાદની સંભાવના. રાજ્યમાં સિઝનનો સરેરાશ 113% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 178% વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 121% વરસાદ વરસ્યો, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં 119% પડ્યો વરસાદ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 105% વરસાદ નોંધાયો, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 92% વરસાદ નોંધાયો. રાજ્યમાં મધ્ય ઝોન સિવાય તમામ ઝોનમાં 100%થી વધુ વરસાદ. છેલ્લા 10 કલાકમાં 47 તાલુકામાં થયો વરસાદ. વાપી, ઉમરગામ, ચીખલી અને પારડીમાં 4 ઇંચ વરસાદ, તો કપરાડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. ધરમપુર અને ગણદેવીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. 19 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. ભરૂચમાં નર્મદા નદીમાં નવા નીરની આવક યથાવત. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના સ્થળમાં થયો વધારો. હાલ નર્મદાની જળસપાટી 19.75. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો રાજ્યમાં નગરપાલિકાના કર્મચારીઓ માસ સીએલ પર આવશ્યક સેવાઓ બંધ રાખવાની જાહેરાત થઈ છે. લાઇટ, પાણી, સફાઈ સહિતની સેવાઓ બંધ રહેશે. 1 દિવસ માટે આવશ્યક સેવાઓ બંધ રહેશે. મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. 1 દિવસ માટે આવશ્યક સેવાઓ બંધ રહેશે. રાજ્યમાં નગરપાલિકાના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે, જેને લઈને આવશ્યક સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લાઇટ, પાણી, સફાઈ સહિતની સેવાઓ બંધ રહેશે. 1 દિવસ માટે આવશ્યક સેવાઓ બંધ રાખવામાં આવશે. તો ગાંધીનગર પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મામલો સામે આવ્યો છે. સરકાર સાથેની વાટાઘાટો અંગેની બેઠક નિષ્ફળ થઈ છે. આજે બપોરે 2 વાગે ફરી એકવાર બેઠક મળશે. આરોગ્ય કર્મચારીઓ સાથે સરકારની બેઠક થશે. કેટલીક બાબતે ચર્ચા થઈ તો કેટલીક બાબતો પર ચર્ચા બાકી હોવાની વિગતો છે. સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ. યથાવત છે. દર્દીના સગા સાથે માથાકૂટ થતા ટ્રોમા સેન્ટરમાં એકઠા થયા હતા. રેસિડેન્ટ ડોક્ટરોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો છે. ડોક્ટર્સના વિરોધના કારણે એમરજન્સી વિભાગની સેવા ખોરવાઈ છે. સિવિલ હોસ્પિટલના પૂર્વ સિક્યોરિટી ગાર્ડ અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે માથાકૂટ થઈ હતી. અમદાવાદમાં ધંધુકા વગોદરા રોડ ઉપર અકસ્માત થયો હતો, જેમાં 2 બાળકો સહિત 5 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. હરિપુરા ગામના પાટિયા પાસે ગંભીર અકસ્માત થયો હતો. ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી અને એક જ પરિવારના 5 લોકો મોતને ભેટ્યા હતા. તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
तो गुजरात विधानसभानी चूंटणीओ माटे चूंटणी पंचे तैयारी शुरू करी छे। केन्द्रीय चूंटणी पंचनी टीम आजथी बे दिवस माटे गुजरातना प्रवासे छे। तमाम जिला कलेक्टरो अने पोलीस वडाओ साथे बे दिवसीय बैठक करशे। अमदावादमां बे दिवसीय चूंटणीलक्षी बैठक योजाशे। मतदार यादी, मतदान मथक, संवेदनशील मथको, सुरक्षा व्यवस्था सहितना मुद्दाओ पर चर्चा थशे। पोताना जिल्लानी चूंटणीलक्षी तैयारीओ अंगे प्रेजेंटेशन करशे। कलेक्टर अने पोलीस वडा 2022 नी चूंटणीनी तैयारीओ माटे चूंटणी पंचनी आ पहेली मोटी बैठक छे। અને હવે વાત પીએમ મોદીના જન્મદિવસની। આજે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે દેશના લગભગ દરેક ભાગમાં તેમના સમર્થકોએ અને યાદગાર બનાવવાની કોશિશ કરી છે। દિલ્હીના એક રેસ્ટોરન્ટના માલિકે પણ આ દિવસને ખાસ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે। એક સ્પેશિયલ થાળી લોન્ચ કરી છે। કિનોજ પ્રેસ સહિત એઆરડીઓઆર 2.0 રેસ્ટોરન્ટમાં 56 વાનગીઓવાળી થાળી ગ્રાહકોને પીરસવામાં આવશે। ગ્રાહકોને વેજ અને નોનવેજ બંને વિકલ્પ હશે। થાળીનું નામ 56 ઇંચ મોદીજી રાખ્યું છે। રેસ્ટોરન્ટના માલિકે આ વિશેષ થાળી હેઠળ ગ્રાહકો માટે ઇનામો પણ રાખ્યા છે। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં 579 મંડળમાં 17 સપ્ટેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। દુબઈમાં રહેતા કલાકારે નરેન્દ્રભાઈના પેઇન્ટિંગના પ્રદર્શનની કરવામાં આવશે, તેમજ 182 વિધાનસભામાં કિસાન મોરચા નમો પંચાયત કરશે। દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના જન્મદિવસના નિમિત્તે એક સેવા પખવાડિયું, એટલે 15 દિવસ સુધી જુદી જુદી સેવાઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કરવાનો નિર્ણય કર્યો છે। અને ખાસ કરીને કોઈ જન્મદિવસ ઉજવાતો હોય છે તો કેક કાપાતા હોય છે, બાકી બધા થતું હોય છે, પણ મોદી સાહેબના જન્મદિવસ એક વૈશ્વિક નેતૃત્વ અને આપણા ગુજરાતના ભણોતા પુત્ર એમના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો દેશભરમાં નિર્ણય થયો છે। પ્રવાસન સ્થળ દીવના ઘોઘલામાં દીપડો જોવા મળ્યો છે। સાંજના સમયે દીવાની ગલીઓમાં દીપડો દોડતો જોવા મળ્યો। થોડા દિવસો પહેલા જ વન વિભાગે ઘોઘલામાં પાંજરા મૂક્યા હતા, જોકે દીપડો પકડાયો ન હતો, પરંતુ શહેરની ગલીઓમાં ફરી એકવાર દીપડાને લઈને દહેશત ફેલાઈ છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા હતા, પરંતુ આ વિસ્તારમાં હજી પણ દીપડો પાંજરે પુરાયો નથી અને ફરી એકવાર દીપડો ગલીઓમાં લટાર મારતો જોવા મળ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। પ્રવાસન સ્થળે દીપડાની દહેશતને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ છે। રહેણાંક વિસ્તારોમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો છે, આ તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઘોઘલાની ગલીઓમાં દીપડાના આટા ફેરાના આ સીસીટીવી સામે આવ્યા। ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરથી યોજાવાની છે, ત્યારે જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યમાં તૈયારીઓ શરૂ કરાઈ છે। ગાંધીનગરમાં બોક્સિંગની રમત યોજાશે। ગુજરાતના ખેલાડીઓને પોતાના ઘર આંગણે રહીને બોક્સિંગ રમવાનો મોકો મળી રહ્યો છે, ત્યારે વધુ ને વધુ ગોલ્ડ મેડલ આપવા માટે મહેનત પણ કરી રહ્યા છે। ખુશી હૈ કાફી कि हमें ऐसी ट्रेनिंग मिल रही है और हमारा बहुत उत्साह ज़्यादा है। अभी अंदर सब जोश से भरे पड़े हैं कि इस बार मेडल देना है हमें, गुजरात में है। हूँ दामा हेतल, 2-time नेशनल मेडलिस्ट इन बॉक्सिंग। तो आ अपना सब माटे गर्वनी बात है कि 36 नेशनल गेम्स गुजरात होस्ट कर रही है।
તો આના માટે જેટલા બી ખેલાડીઓ છે એના માટે બહુ જ પ્રાઉડની વાત છે કે ગુજરાતમાં જ પોતાના ઘરમાં રહીને કોમ્પિટિશન રમવાનું મોકો મળશે. બહુ જ્યાદા આત્મવિશ્વાસ છે ક્યુકી જો ટૂર્નામેન્ટ હૈ વો હોમ ગ્રાઉન્ડ મેં હોને વાલા હૈ ઓર જો એક હોમ ગ્રાઉન્ડ કા અલગ સે જો મોટિવેશન બચ્ચો કે અંદર હૈ વો અલગ સે હૈ તો જો ખેલાડી હૈ વો બહુ આત્મવિશ્વાસ હૈ કે વો પક્કા ગુજરાત કો નેશનલ ગેમ્સ મેં મેડલ દિલાએંગે. રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને આજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝ માટે બજેટની ફાળવણી કરવામાં આવી. બંને પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રાજકોટ મનપાને 187 કરોડની ફાળવણી કરી છે. 187 કરોડની ફાળવણી મંજૂર કરવા માટે 49 કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. રાજકોટ મેયરે જણાવ્યું છે કે દિવાળી પહેલા ટેન્ડર જાહેર કરવામાં આવશે અને જલ્દી કામ પૂર્ણ પણ કરવામાં આવશે. મંદિરના નિર્માણ સાથે 187 કરોડનો પ્રોજેક્ટ છે એ રાજ્ય સરકારમાં અમે મોકલેલો હતો, જેમાંથી 172 કરોડ છે એ ગુજરાત સરકારે છે મંજૂર કરેલા છે. બહુ ટૂંકા સમયમાં હવે આ પ્રક્રિયાનું છે ટેન્ડરિંગ કરવામાં આવશે અને ત્યારબાદ કન્સલ્ટ સૂચવે એ મુજબ છે એ આ મંદિરનું નિર્માણ અને રિવરફ્રન્ટનું કામગીરી છે એ ટૂંકા સમયમાં શરૂ કરવા માટે છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કર્મચારી મંડળો દ્વારા પોતાની માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. ત્યારે આરએમસીના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને હડતાલ કરવામાં આવી હતી. કેટલાક કર્મચારીઓએ માસ સીએલ માટે ફોર્મ પણ ભરી દીધા હતા. જોકે આ દરમિયાન મહાનગરપાલિકાના કર્મચારી મંડળના હોદ્દેદારો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠકનો સુખદ અંત આવ્યો. કર્મચારીઓની 80% માંગણીઓ સ્વીકારવામાં આવી અને હડતાલ સમેટાઈ. અમારી લગભગ 60 જેટલી માગણીઓ હતી બધા યુનિયનની ભેગી થઈને, લગભગ 40 જેવી માગણી તો સ્વીકારાઈ ગઈ. જે બાકીની 20-21 માગણી છે, એટલે કે 20% જેવી માગણી જે છે એમાં સરકારને લગતી પણ માગણી છે, જેવી કે પેન્શન યોજના છે, આવાસ યોજના છે, કે જેમાં સરકારનું માર્ગદર્શન અને સરકારની અનુમતિ પછી જ આ શક્ય બને છે. મોર્નિંગ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.